અમીરગઢ તાલુકાના આરોગ્ય અધિકારી અમીરગઢ તાલુકાના જાગૃત યુવાનો દ્વારા બોગસ તબીબી વિરોધ આવેદન પત્ર આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની સરકારી હોસ્પિટલોની એક વર્ષની સમય કરતા વધારે સગર્ભા મહિલાઓની પ્રસૂતિ માટે સ્થિતિ કથળતી જાય છે તથા અમીરગઢ તાલુકામાં ખાનગી હોસ્પિટલમાં બોગસ તબીબીઓ દ્વારા પ્રસૂતિ કરવામાં આવે છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ અને વિનાયક હોસ્પિટલ આવેલ છે. વિનાયક હોસ્પિટલમાં જ ડોક્ટરે બોર્ડ લગાવેલા છે, તેમાંથી એક પણ ડોક્ટર હોસ્પિટલમાં આવતા નથી. તેમજ તેમના નામે બોગસ ઇસમો ડોક્ટર બની સગા વાની પ્રસ્તુતિ કરાવતા હોય તેવું જાણવા મળતા યુવાનો દ્વારા ત્યાં હોસ્પિટલની મુલાકાત લીધેલી. ત્યારબાદ હોસ્પિટલમાં બોર્ડ મારેલા હતા, જેમાંથી એક પણ ડોક્ટર ત્યાં હાજર ન હતા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની અંદર જે પીએસસી સીએસસી સેન્ટર ઉપર અંદાજિત એક વર્ષથી વધારે જે ડિલિવરી થતી હતી સગર્ભા મહિલાઓની, તે ડિલિવરી હવે ધીમે ધીમે સરકારી હોસ્પિટલમાં ઓછી થવા માંડી છે. આ ડિલિવરી બાયપાસ એટલે કે પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલમાં થવા માંડી છે. એક બાજુ ગુજરાત સરકાર અંતરિયાળ વિસ્તાર અમીરગઢ વિસ્તાર માટે જ્યારે આરોગ્યની વાતો કરતી હોય છે, સગર્ભા મહિલાઓની વાતો કરતી હોય છે, અને બીજી વાત કે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત સરકાર એ પણ વાતો કરતી હોય છે કે ગુજરાતની અંદર તમામ મહિલાઓ જે પોતાની સગર્ભા મહિલાઓ સૌથી વધારે ને વધારે જેમ બને તેમ સરકારી હોસ્પિટલની અંદર પોતાની ડિલિવરી થાય તેવું આ લોકો વાતો કરે છે. પરંતુ આ જગ્યાએ અમીરગઢ વિસ્તારની અંદર ધીમે ધીમે સરકારી હોસ્પિટલોમાં ડિલિવરી ઓછી થવા માંડી છે અને પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી વધારે થવા માંડી છે. આ બાબતે અમીરગઢ વિસ્તારની અંદર જે પાલનપુર કરતાં પણ એવું લાગી રહ્યું છે કે અમીરગઢ વિસ્તારની અંદર ગાયનેક હોસ્પિટલો વધારે ખુલવા માંડી છે. બીજી વાત કે અમીરગઢ વિસ્તારની જે ગાયનેક હોસ્પિટલ છે ત્યાં જે અંતર વિસ્તારની મહિલાઓ જે પોતાની ડિલિવરી કરવા માટે ત્યારે જાય છે ત્યારે એવું પણ કહેવાય છે કે પોતાને બાળકને જન્મ આપવા માટે ત્યાં 25,000 થી 30,000 થી વધારે બિલું બને છે. તો આની માટે ગુજરાત સરકાર માટે શરમજનકની વાત છે. આનાથી વધારે કોઈ શરમજનક વાત ના કહેવાય. તો આ બાબતે પીએચઓ મામલતદારશ્રી સાહેબશ્રી તથા ગુજરાત સરકારની મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે પગલાં લઈ આ ખાનગી હોસ્પિટલ પર રોક લાગવામાં આવે. જે ડોક્ટરો પોતાના બોર્ડ મારેલા છે તે ડોક્ટરો ખાનગી હોસ્પિટલ નથી હોતા અને બીજા એએનએમ જીએનએમ કેટલા માણસો ત્યાં ડિલિવરી કરવામાં આવે છે. તો આવી હોસ્પિટલ પર તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં લઈ અને કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે છે તેવી મારી માંગ છે. ઓકે. આજે અમીરગઢ તાલુકાના યુવાનો દ્વારા અમીરગઢ મામલતદારશ્રી અને ટીએચઓ ઓફિસે આવેદનપત્ર આપવામાં આવે છે કે અમીરગઢ તાલુકાની અંદર પીએચસી સીએચસીમાં ડિલિવરીઓ ઓછી થાય છે અને ખાનગી હોસ્પિટલોમાં વધારે થાય છે એના અનુસંધાને સાહેબશ્રીની રજૂઆત કરવામાં આવી છે કે સીએચસી અને પીએચસીમાં ડિલિવરીઓ વધુ થાય અને ખાનગી હોસ્પિટલોમાં ઓછી થાય એ માટે રજૂઆત કરવામાં આવી છે. હોસ્પિટલમાં મેડિકલ ચાલે છે, તે મેડિકલના માલિક હાજર હોય અને તે મેડિકલ ચલાવનાર ઈસમ પોતે ધોરણ 12 પાસ હોય તથા તે હોસ્પિટલનો સ્ટાફમાં કામ કરતા કમલેશ ચૌધરી નામના ઈસમને પૂછતા હાલમાં આ બોર્ડ મારેલ છે. તેઓ દ્વારા જાણવા મળેલ કે ફક્ત એક જ મહિલા ડોક્ટર હાજર હોય છે. હાલમાં જીએનએમનું અભ્યાસ ચાલુ છે. લેબ તપાસ કરતા ત્યાં પણ લેબના ડોક્ટર હાજર ન હોય તે પણ લેબ પર અન્ય ઈસમો દ્વારા ચલાવવામાં આવે છે. આ બનાવમાં યુવાનો પાસે તમામ આધાર પુરાવા તથા વિડીયો રેકોર્ડિંગ પુરાવા છે. સતીશ રાણા, અમીરગઢ, બનાસકાંઠા.